गरवी गुजरात नो लोक नृत्य एटले गरबो। आम तो विश्व विख्यात माताजी ना नवला नोरता नु एक विशेष महत्व छे। आजना आधुनिक जमाना मा क्यांक ने क्यांक भातीगर संस्कृति विसराई रही छे। जे कुंभारो द्वारा माटी ना आकार आपीने माताजी नी गरबी तैयार करवामां आवे छे ते हवे नाना नाना गामडाओ माथी लुप्त थती जई रही छे। रूढ़िगत गरबी बनावानी पद्धति नी जग्याए आधुनिक साधनोए जग्या लीधी, तेथी गरबी बनावता कुंभार कारीगरों नी आवक पण घटी। आम खेड़ा जिल्लामां जे गरबा माताजी ना कोडिया अने गरबी बनावता कुंभारो छे ते हवे नामशेष थता जाय छे। गरबी तेमज कोडिया कुंभारो हवे पोतानो व्यवसाय छोड़ी अन्य व्यवसाय तरफ वळवा मजबूर बन्या छे। बस हवे गणतरीना कारीगरो रह्या छे, बे ત્રણ કારીગરો ડાકોરમાં રહ્યા છે અને જનરલી જોવા જઈએ તો બહુ ગણતરીના બહુ ઓછા કારીગરો રહ્યા છે આ સમયે। હવે આમાં જો મોંઘવારી વધતી જાય છે અને જોઈએ એટલે મહેનતાણું મળતું નથી કારીગરી પ્રમાણે, એટલે બધા ધીમે ધીમે બીજા ધંધા પર જવા માંડ્યા છે। નવલા નોરતાની બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરના બજારોમાં પણ આ વખતે નવા રંગરૂપમાં ગરબાનું વેચાણ થઈ રહ્યું છે। જામનગરના નૈનાબેન સંચાણિયા નવા ગરબા બનાવીને છેલ્લા 15 વર્ષથી રોજગારી મેળવી મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। રસ ગરબાથી સ્ટાર્ટિંગ કરેલું, આજ મારી પાસે 500-700 ક્વોન્ટિટીમાં ગરબાનું વેચાણ કરું છું। આ ગરબો આપણે આમ માનીએ તો બિઝનેસની દ્રષ્ટિએ ન માનતા, આપણી એક આસ્થાની દ્રષ્ટિએ માનીએ તો આપણા હિન્દુ સમાજમાં ગરબો એક મહત્વનું સ્થાન દર્શાવે છે। આપણે ફરજિયાતપણે ગરબો પધરાવતા હોઈએ છીએ, પણ ગરબો આપણે જ્યારે પધરાવતા હોઈએ છીએ ત્યારે એની પાછળનું કારણ પણ એક હોય છે કે જ્યારે ગરબો પધરાવે ત્યારે નવ દુર્ગા સાક્ષાત ધરતી પર આવી અને આપણને આશીર્વાદ રૂપે આવતા હોય છે। હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર ગરબા ક્લાસીસમાં ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે। ખેલૈયાઓ નવા નવા સ્ટેપ શીખી રહ્યા છે। ઘણા લાંબા સમય બાદ તહેવારોમાં રમઝટ આવી છે ત્યારે ખેલૈયાઓમાં પણ આ વખતે અનેરો ઉત્સાહ છે। હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદ નહીં પડે તેવી જાહેરાત કરાતા ખેલૈયાઓમાં ઉત્સાહ બમણો થયો છે। દિવસો બાકી છે ત્યારે કોરોના કાળ બાદ ગરબા રમવા ખેલૈયાઓ આતુર છે ત્યારે ટ્રેડિશનલ ડ્રેસની માંગ જેવી કે કેડિયા ચણિયા ચોળી કોટી નવરાત્રી પાઘડી માટે બજારમાં જોરદાર બુકિંગ છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હાલ નવરાત્રીને લઈ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ બુક કરવામાં આવી રહ્યા છે। રૂપિયા 500 થી 2000 સુધીનું 24 કલાકનું ભાડું બુક કરાવવા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે। તો આ વર્ષે લોકોમાં એવો ક્રેઝ જોવા મળી રહ્યો છે નવરાત્રીનો, એ લોકોમાં એટલો ઉત્સાહ છે, અમારા બિઝનેસ માટે અમારામાં પણ એટલો ઉત્સાહ વધી રહ્યો છે અને ઓલમોસ્ટ પબ્લિક અત્યારે બધું લાસ્ટ ડેનું પણ બુકિંગ થઈ રહ્યું છે। તો તમે જોઈ શકો છો અમે પણ આ વખતે નવી વેરાયટીઓ લાવ્યા છીએ, બધું નવું કલેક્શન છે, લગભગ 300 થી લઈને 2000 સુધીનું તમને અહીંયા કલેક્શન જોવા મળશે। साल बाद हम लोग इंजॉय करने जा रहे हैं नवरात्रि। इस बार जो नवरात्रि है हम बहुत इंजॉय करने वाले हैं। मैं यहाँ पे ऑर्डर देने आई हूँ। यहाँ पे अलग अलग तरीके के सारे ट्रेडिशनल ड्रेसेस मिलते हैं, चनिया चोली केडियो इंडो वेस्टर्न लहंगा सारी चीज़ें यहाँ पे अवेलेबल है। तो इस बार मेरी जितनी भी ग्रुप है हर कोई एक्साइटेड है यहाँ पे गरबे के लिए।